મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે શનિવારે ઉદાહરણ નંબર 14 ચેપ્ટર નંબર 6 ની અંદર જોઈ ગયા હતા. હવે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 7 પાના નંબર 266 વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના 5 જેમ 3 જેમ 2 ના પ્રમાણમાં નફો નુકસાન રહેતા ભાગીદારો છે. સિદ્ધિ તારીખ 1/4/16 ના રોજ નિવૃત્ત થાય છે. નિવૃત્તિ અંગેની શરતો નીચે મુજબ હતી. નંબર 1, 9 નફો નુકસાનનું પ્રમાણ વિજય અને લક્ષ્મી 2:3 છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 60,000 નક્કી થયું. રોકાણોની બજાર કિંમત રૂપિયા 40,000 છે. બજાર કિંમતે આ રોકાણો સિદ્ધિ લઈ જાય છે. રૂપિયા 3,000 દેવાદારોમાંથી માંડી વાળવાના 5% રહેશે. ઘર ખાતાનામતની જોગવાઈ કરો. સ્ટોકની બજાર સ્ટોકની કિંમત પડતર કિંમત કરતાં 1,000 વધુ આંકેલ છે. સ્ટોક હવે પડતર કિંમતે દર્શાવવાનો છે. કાર્યકર અકસ્માત વળતર અંગેનો 7,000 દાવો સ્વીકારેલો છે. સિદ્ધિને રૂપિયા 12,000 તરત જ ચૂકવી દેવા. પાકું સરવાયું છે. મૂડી ખાતા વિજય 85,000, લક્ષ્મી 64,000 અને સિદ્ધિ 71,000, એટલે આ મૂડી થશે. રોકાણ વધઘટ ફંડ 15,000, ચૂકવાનું અનિશ્ચિત એટલે અનામત થશે, ટીક કરવાનું. કારીગર અકસ્માત વળતર ફંડ 17,000, ચૂકવાનું અનિશ્ચિત એટલે અનામત છે એટલે ટીક કરવાનું. લેણદાર 56,000, ચૂકવાનું નિશ્ચિત એટલે દેવું છે. પ્રોવિડન્ટ ફંડ 42,000, ચૂકવાનું નિશ્ચિત એટલે દેવું છે. મિલકત બાજુ જમીન મકાન 1,30,000, વાસ્તવિક મિલકત મશીનરી 70,000 વાસ્તવિક મિલકત, રોકાણો 60,000 વાસ્તવિક મિલકત, સ્ટોક 35,000 વાસ્તવિક મિલકત, દેવાદાર 23,000 માઇનસ ઘર ખજાનામાં 4,000 એટલે 19,000 એ પણ વાસ્તવિક મિલકત, અને રોકડ એ પણ વાસ્તવિક મિલકત. બરાબર, અવાસ્તવિક મિલકત કે પાઘડી મિલકત બાજુ નથી. મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ ફંડ અને કાર્યકર અકસ્માત વળતર ફંડ અનામત છે. બરાબર, જરૂરી ખાતા તૈયાર કરો. તો આ જરૂરી ખાતા થયા. બરાબર, હવે આપણે શરૂઆત કરીએ. પહેલા આપણે શું કરીએ, વર્ગીકરણ કરીએ, તે તો થઈ ગયું. પછી આપણે મૂડીની બાકી લખીએ. બાકી આગળ આવ્યા 85,000, 64,000 અને 71,000. આગળ રોકાણ વધઘટ ફંડ 15,000. હવે અનામત છે, હવે એનો હવાલો ન હોય તો આપણે વેચી દેવાનો. હવાલો હોય તો પહેલા હવાલાની અસર આપવાની, પછી વધે તો ભાગીદારને વેચવાનું, ને ઘટે તો પુનઃમૂલ્યાંકન ખાતામાં. તો જો રોકાણ વધઘટ ફંડ 15,000 છે, બરાબર, રોકાણનો હવાલો આપેલો છે તો આપેલો છે. જો રોકાણની બજાર કિંમત કેટલી છે, 40,000 છે. બરાબર, ચોપડે કિંમત કેટલી છે રોકાણોની, 60,000, એટલે 20,000 રૂપિયા રોકાણમાં ઘટાડો થશે. એ ઘટાડો કરી દઈએ આપણે, રોકાણો 60,000 માઇનસ ઘટાડો 20,000 એટલે 40,000. હવે 40,000 અંદર એટલા માટે રાખ્યા કે આ કિંમતે પાછી સિદ્ધિ લઈ જશે, એટલે એની અસર આપણે આપવાની બાકી રહી, એ પછી આપીશું. રોકાણની કિંમતમાં જેટલો ઘટાડો થયો તેટલા ઘટાડાથી રોકાણ વધઘટ ફંડમાં ઘટાડો થશે. મૂડી ખાતા સિદ્ધિ નિવૃત્ત થાય એટલે વિજય અને લક્ષ્મી, રોકાણ વધઘટ ફંડ 15,000 છે માઇનસ રોકાણમાં ઘટાડો 20,000 એટલે માઇનસ 5,000 આવે, એટલે આ ઘટ્યા કહેવાય. ઘટે એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, એટલે 2,000 કરવા અહીંયા માઇનસ છે એટલે અહીંયા પ્લસ લખીએ, પુનઃમૂલ્યાંકન ખાતે. તમામ સંજોગમાં 2,000 જ થાય, એટલે ધારો કે અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ ભાગીદારના મૂડી ખાતે એમ કરીને 2,000 કરવાનું. બરાબર, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રોકાણ વધઘટ ફંડ ખાતે
કારીગર અકસ્માત વળતર ફંડ છે 17,000. એનો હવાલો છે, જો હવાલો હોય તો પહેલા હવાલાની અસર આપવાની, પછી વધે તો વેચવાનું, ને ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં. ને હવાલો ન હોય તો ડાયરેક્ટ વેચી દેવાનું. તો હવાલો છે જો નંબર 6, કારીગર અકસ્માત વળતર અંગેનો 7,000 નો દાવો સ્વીકાર્યો. બરાબર, એટલે જે હવાલાની રકમ છે એ મૂળ દેવાભાઈ લખીએ. કારીગર અકસ્માત વળતર ફંડ 7,000. હવે અંદર ફંડ આપેલો છે 17,000, આપણે લખ્યું ગયેલું 7,000, એટલે 10,000 વધે ને, વધે એટલે ભાગીદારને વેચી દઈએ. કારીગર અકસ્માત વળતર ફંડ 10,000 ને આપણે વેચી દઈએ 5:3:2. નફાનુકસાન પ્રમાણ 5:3:2, એટલે 5,000, 3,000, 2,000. આગળ બીજું કોઈ અનામત નથી. રોકડ ખાતાની બાકી લખી દઈએ. બાકી આગળ આવ્યા ઉધાર બાજુ 36,000. આગળ હવાલાથી શરૂઆત કરીએ. નવું નફા નુકસાન પ્રમાણ વિજય અને લક્ષ્મી વચ્ચે 2:3 નું છે, જરૂર પડે ત્યારે ઉપયોગ કરીશું. પેઢીની પગડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા નક્કી થયું. તો પેઢીની પગડી છે, આપણે રિટાયર પણ થાય છે સિદ્ધિ, એટલે લખીએ સિદ્ધિના ભાગની પગડી. ત્યાગ કરશે નફાનો, અને વિજય અને લક્ષ્મી ને લાભ થશે, એટલે બેના ખાતા ઉધાર કરીએ. વિજયના મૂડી ખાતે ઉધાર, લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, મૂડી ખાતે 12,000. હવે સામાં વેચવાનું તો કે લાભ. અહીંયા લાભ આપણને આપેલ છે, નથી આપેલો. લાભ ન આપેલો હોય તો આપણી પાસે બે રસ્તા, એક નોંધ લખવાની અને બીજું નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો નવું પ્રમાણ છે, જો નવું પ્રમાણ ન હોય તો નોંધ લખી દેવાની, પણ નવું પ્રમાણ છે એટલે આપણે લખીએ લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. વિજય નવું પ્રમાણ છે 2:5, જૂનું પ્રમાણ 5:10, 20, 25:50, એટલે માઇનસ 5:50, એટલે આ ત્યાગ કેવો છે. લક્ષ્મી 3:5 માઇનસ 3:10, 30, 15:50, એટલે આ લાભ થશે. બરાબર, હવે અહીંયા છે વિજય પણ ત્યાગ કરે છે, એટલે એનું ત્યાગ કરે તેના મૂડી ખાતા જમા થવા જોઈએ, એટલે એનું જમા થવું જોઈએ. તેની જગ્યાએ આ ઉધાર કરવું છે, એટલે આમનો નહીં ચાલે, નવેથી આપણે આમનો લખવી પડે. તો લખીએ આપણે લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, એક જ લક્ષ્મીને લાભ થાય છે, એટલે લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, તે વિજયના મૂડી ખાતે, તે સિદ્ધિના મૂડી ખાતે. સિદ્ધિના મૂડી ખાતે 12,000, વિજયના મૂડી ખાતે એનો જેટલો લાભ ત્યાગ કર્યો હોય તે પ્રમાણે મૂડી, એની સોરી તે પ્રમાણે પગડી. તો 60,000 પગડી છે, એમાં 5:50, એટલે 6,000. 6,000 એટલે અહીંયા 18,000 ખતવણી કરીએ. લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, એટલે ઉધાર બાજુ જે જમા હોય તે, એટલે વિજયના મૂડી ખાતે
पागड़ी 6,000, તે વિજયને સિદ્ધિના મૂડી ખાતે એટલે જમા બાજુ લક્ષ્મીના મૂડી ખાતે પાઘડી વિજયમાં 6,000 અને સિદ્ધિમાં 12,000. આગળ રોકાણોની બજાર કિંમત 40,000 છે, જે કિંમતે સિદ્ધિ લઈ જાય છે. બરાબર છે? એટલે બજાર કિંમત 40,000 કરી દીધી, હવે સિદ્ધિ લઈ જાય છે એટલે આપણે લખીએ સિદ્ધિના મૂડી ખાતે 40,000. એટલે અહીંયા 0 અને સિદ્ધિના મૂડી ખાતે, તો કઈ બાજુ લખીએ? સિદ્ધિના મૂડી ખાતે. ભાગીદાર પેઢીમાંથી જે કઈ પણ લે એને ઉપાડ કહેવાય, અને ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ આવે, એટલે ઉધાર બાજુ લખીએ રોકાણ ખાતે સિદ્ધિનામાં આપણે લખીએ 40,000. આગળ દેવાદાર પર 3,000, સોરી 3,000 દેવાદાર માંથી માંડી વળવાના, 5% ઘર ખાતાના માં રાખવાની. દેવાદાર 60,000, સોરી દેવાદાર 23,000 માઇનસ ઘર ખાત 3,000 એટલે 20,000 માઇનસ ઘર ખાતાના માં 5% એટલે 1,000. ઘર ખાતા ઘર ખાતાનામત ની બીજી નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ઘર ખાત અનામત ખાતે 3,000 + 1,000 બરાબર 4,000 માઇનસ 4,000 એટલે 0. નવી માંથી જૂની બાદ કરવાની, નવી ઘર ખાતા ને ઘર ખાતા 3,000 + 1,000 એટલે કુલ 4,000 અને જૂની પાકા સરળ છે 4,000 એટલે 0. સ્ટોકની કિંમત પડતર કિંમત કરતા 1,000 વધુ ગણેલ છે, એ હવે પડતર કિંમતે દર્શાવવાનું. એટલે પડતર કિંમતે દર્શાવવા 1,000 જે વધારે ગણેલા તે હવે બાદ કરી દેવાના. તો લખીએ સ્ટોક 85, સોરી સ્ટોક 35,000 માઇનસ વધુ ગણેલ 1,000. સ્ટોક ની કિંમત ઘટે એટલે નુકસાન થાય, નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે. આગળ નંબર 6 આવી ગયું. નંબર 7, રૂપિયા 12,000 સિદ્ધિને તાત્કાલિક ચૂકવી દેવા. તો સિદ્ધિને ચૂકવી એટલે રોકડ જાય, એટલે રોકડ ખાતું જમા થાય અને સિદ્ધિનું મૂડી ખાતું ઉધાર થાય. એટલે અહીં લખે રોકડની જમા બાજુ સિદ્ધિના મૂડી ખાતે 12,000, સિદ્ધિના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે 12,000. ચાલો હવાલા બધા પૂરા થયા. બાકીની વિગત મૂડી દેવા બાજુ લેણદાર બાકી છે, લેણદાર 56,000. પ્રોવિડન્ટ ફંડ બાકી છે 42,000. મિલકત બાજુ જમીન મકાન બાકી છે 1,30,000. પછી મશીનરી બાકી છે 70,000. રોકાણ આવી ગયું, સ્ટોક આવી ગયું, દેવાદાર આવી ગયું, રોકાણ આવી ગયું. બંધ કરીએ. સરવાળો 6,000, તફાવત આવે 6,000. ભાગીદારોના મૂડી ખાતે
पुनः मूल्यांकन खाते 3,1800 હવે પેલા નિવૃત્ત ભાગીદાર નું મૂડી ખાતું બંધ કરવાનું ₹85,000 24,000 છે બરાબર એટલે આટલી રકમ ને શું કરવું પડશે આ 31,800 ની લેણ નીકળતી રકમ એટલે આપણે લખીએ લોન ખાતે લોન અહીંયા લખીએ સિદ્ધિ ની લોન 31,800 બરાબર સરવાળો છેલ્લે સરખા હોવા જોઈએ આ બીજો દાખલો ગણ્યો તમે જો તો પ્રવેશ ની જેમ 70-80% જેટલો દાખલો સરખો જ આવે બરાબર ખાલી એક ખાતા બંધ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું એ પર વધારે વધારે કોન્સન્ટ્રેશન આપણે કરવાનું મૂડી ખાતું બંધ કરવાનું એ બરાબર તો આ લખી લેવાનું અને નહીં સમજ પડે તો પૂછવાનું